તે માટે તેનું વર્ગીકરણ કરવામાં આવેલું છે, વિભાગ પાડવામાં આવેલા છે, જેમાં શ્રમિકોની સંખ્યા કેટલી છે, કેટલા પ્રમાણમાં મૂડીરોકાણ થયેલું છે, ત્યાર પછી કેટલા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે, તેનું સંચાલન કોણ કરે છે, તેની માલિકી કોની પાસે છે, આ બધા જ પરિબળોને લક્ષમાં રાખીને ઉદ્યોગોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. અને આ ઉદ્યોગોના વર્ગીકરણની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે જે વધુમાં વધુ રોજગારી આપતા હોય અને મોટા પ્રમાણની અંદર તેની અંદર મૂડીરોકાણ થયેલું હોય તેવા ઉદ્યોગોને મોટા પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે. દાખલા તરીકે ભારતની અંદર સુતરાવ કાપડ ઉદ્યોગ છે તે મોટા પાયાનો ઉદ્યોગ કહેવામાં આવે છે, કારણ કે 3.5 કરોડ કરતાં વધુ લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ છે. ત્યાર પછી માલિકીને આધારે લઈએ તો વ્યક્તિગત માલિકીને દ્વારા સંચાલન અને શ્રમિકો જેની અંદર ઓછા પ્રમાણમાં હોય, કામ ઓછા લોકોને આપતા હોય એવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ છે એ બધા નાના પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે. એટલે માલિકીને આધારે હોય કે ત્યાર પછી રોજગારીને આધારે હોય એ જુદી જુદી રીતે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો ઉદ્યોગોનું વર્ગીકરણ કઈ રીતે થાય છે, એ કાચા માલને આધારે હોય કે માલિકીને આધારે હોય કે સંચાલનને આધારે, એ રીતે આપણે જોઈ શકીએ.